નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભારતના ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થતા દમણમાં ફટાકડા ફોડી મીઠાઈઓ વેચાઈ. જીએસટીના સર્ચ ઓપરેશનમાં વલસાડ જિલ્લામાં 7 તાલુકાના વેપારીઓને ત્યાંથી 40 લાખની ટેક્સ ચોરી પકડાઈ. સયાજી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસેલ મુસાફરનો પગ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સાથે અથડાયો. વલસાડ સિટી પોલીસ સ્ટેશનની સામેથી જ આવેલ દુકાનનું શટર ઊંચું કરી તસ્કરો 10,000ની ચોરી કરી ફરાર. હવે સમાચારો જોઈએ વિગતવાર. ભારતનું ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ ઉપર સફળતાપૂર્વક લેન્ડ થઈ ચૂક્યું છે, જેનું લાઈવ સ્ટ્રીમિંગ દમણના બસ ડેપો ખાતે કરાયું હતું. લોકોએ ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી સફળતાની ઉજવણી કરી હતી. ભારતનું મહત્વાકાંક્ષી અને ઐતિહાસિક ચંદ્રયાન 3 મિશન આજે સફળ થયું છે. ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ ઉપર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ અવિસ્મરણીય પળોને માણવા દમણ બસ ડેપો પર ચંદ્રયાન લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ દર્શાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દમણવાસીઓ વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ થવાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવી ચંદ્રયાન 3 મિશનની સફળતાની ઉજવણી કરી હતી અને સમગ્ર દેશને ગૌરવ અપાવનાર દેશના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. સંઘ પ્રદેશ દમણમાં દરેક ગ્રામ પંચાયતોમાં વિક્રમ લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં ગામના જનપ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. That you are see my senior colleagues and my team members carrying out in proper way. Thank you very much. Antariksh mein Chandra ki sapati par Chandra ma vishe mahiti ekatrit karvano kaam karshe. Aa Chandrayaan 3 Chandra ma ni moti ane dhurat na namban aaj ISRO ne itihas rach diya. हमारे यशस्वी प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी के प्रयास से, जो कि 2019 में ही मून पे हम लोग लैंड होने वाले थे, लेकिन जो लैंडर लैंडिंग सॉफ्ट लैंडिंग नहीं कर पाया और कुछ टेक्निकल खराबी से कुछ सेकंड्स के लिए रह गया, लेकिन हार नहीं मानी और हमारे साइंटिस्ट को हौसला था और 4 साल बाद आज 6 बजे इसरो ने चंद्रयान 3 जो मिशन सक्सेसफुल हुआ, सॉफ्ट लैंडिंग हुई बहुत अच्छी तरह हुई. हालांकि 5:45 पे सवेरे था, लेकिन चांस नहीं लेते हुए 12 घंटा लेट हुआ, लेकिन बहुत अच्छा सॉफ्ट लैंडिंग होगा. साउथ पोल पे इंडिया फर्स्ट देश बन गया जो कि मून पे लैंड हो गया. इतिहास रच दिया हमने और बता दिया कि हम पीछे नहीं हैं, हम आगे हैं, हम दुनिया के सब आगे भी बढ़ सकते हैं. हालांकि 4th देश है इंडिया, अमेरिका, चाइना, रशिया और इंडिया जो मून पे लैंड हुए हैं, लेकिन जो हमने जो लैंडिंग की है, हमारे जो कॉस्ट फैक्टर है वो उनके कॉस्टिंग के हिसाब से कम है, आधा है और बहुत तेज़ी से लुई है. मोदी जी ने अभी स्पीच दिया, साइंटिस्टों का आभार माना, देश ने आभार माना साइंटिस्टों का जी. वंस अगेन आई विश ISRO टीम और भारत को चंद्रयान 3 की सक्सेस की शुभकामनाएं. धन्यवाद. आज अपना माटे अने अपना देश माटे ગૌરવની વાત છે. આજે આપણે બધાએ જ સાંજે 6 વાગ્યે લાઈવ ટેલિકાસ્ટ જોયું. એમાં ચંદ્રયાન 3 આપણું જે મિશન હતું એ ચંદ્રમા ઉપર દક્ષિણ ધ્રુવમાં સ્મૂથલી એસ્ટાબ્લિશ થયું છે અને એ માટે આપણે બધાનામાં ખૂબ જ ગર્વની વાત છે કે આપણે ચંદ્રયાન 3 સક્સેસફુલી ત્યાં પહોંચી ગયું અને લેન્ડ થયું. સાથે જ આપણને આગળ પણ જાણકારી મળશે કે ત્યાં શું ચાલી રહ્યું છે અને આપણે આપણા માટે સાચે જ અમૃતકાળનો સમય આવી ગયો છે. આજે ચંદ્રયાન 3નું સક્સેસફુલી ચંદ્રમા પર જે સક્સેસફુલી લેન્ડ થયું છે એ બદલમાં હું ઈસરોના તમામ સાયન્ટિસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. વલસાડ જિલ્લામાં 7 તાલુકાના હોલસેલ વેપારીઓને ત્યાં જીએસટી અધિકારીઓનું સર્ચ ઓપરેશન થયા બાદ અંદાજિત 40 લાખની ટેક્સ ચોરી પકડાઈ હતી. વલસાડ જિલ્લામાં તમાકુ ઉત્પાદનના હોલસેલ વેપારીઓ દ્વારા બિલ નહીં આપીને જીએસટીની ચોરી કરતા હોવાની ફરિયાદો SGST અધિકારીની ટીમને મળી હતી.
જેના આધારે SGST ની અમદાવાદની ટીમે વલસાડ જિલ્લામાં તમાકુનું હોલસેલ વેચાણ કરતી કુલ 7 દુકાનોમાં GST અધિકારીઓએ એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વલસાડ શહેરમાં આવેલી સ્વાતિ ટબેકો, તાજ એન્ટરપ્રાઇઝ, આનંદ ટબેકો દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યારે વાપી ખાતે આવેલી શક્તિ ડ્રાયફ્રૂટ એન્ડ મસાલા, RS ટ્રેડર્સ સહિતની તમાકુ અને પાન મસાલાનું હોલસેલમાં વેચાણ કરતી દુકાન સંચાલકો દ્વારા GST માં ચોરી કરતા હોવાનું સામે આવતા GST નું સર્ચ હાથ ધરવામાં આવ્યો છે. 3 દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં વલસાડ જિલ્લાની 7 દુકાનોમાં બિલ વગર ખરીદી અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. ગોડાઉન અને સ્ટોક રજિસ્ટર મેળ મળતો ન હોવાનું સામે આવ્યું હતું. કેટલીક વસ્તુઓ સ્ટોક રજિસ્ટરના ચોપડામાં દર્શાવ્યા વિના ગોડાઉનથી માલ મળી આવ્યો હતો, જેના કોઈ બિલ કે પુરાવા વેપારી રજૂ કરી શક્યા ન હતા, જે તમામ વેપારીઓને મેમો આપીને GST ની વસૂલાત કરવામાં આવી છે. તમામ વેપારીઓની દુકાનોના ગોડાઉનમાં મૂકવામાં આવેલ સ્ટોક, માલની આવક અને જાવક, રજિસ્ટર અને બિલબુક સહિત જરૂરી કાગળોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 7 વેપારીઓ પાસેથી કુલ 40 લાખની GST ચોરી પકડાઈ હતી. તેની સામે વેપારીઓને મેમો આપીને ચોરી કરેલો GST વસૂલાત કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લામાં અમદાવાદ ઓફિસ દ્વારા અચાનક સર્ચ ઓપરેશન હાથ ધરતા GST માં ચોરી કરતા વેપારીઓ સામે પગલાં લેવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ટેક્સ ચોરી કરતી અન્ય ફિલ્ડની દુકાનોમાં પણ GST ચોરી પકડવા માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. તો આગામી દિવસોમાં અન્ય ફિલ્ડના વેપારીઓને ત્યાં પણ GST અધિકારીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. વલસાડ રેલવે સ્ટેશને આવી પહોંચેલી સયાજી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચના દરવાજા પર બેસી રહેલ યુવકનો પગ પ્લેટફોર્મ સાથે અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો, જેને હાલ પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવેલી સયાજી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચના દરવાજા પર બેસેલા ઇસમને વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સાથે પગ અથડાતા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટ્રેનમાં મુસાફરી દરમિયાન બનેલી અકસ્માતની ઘટનામાં મુંબઈ ખાતે રહેતો 23 વર્ષીય વિકાસ યાદવ મુંબઈથી સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં બેસી સુરત તરફ જવા માટે રવાના થયો હતો, જે દરમિયાન વાપી રેલવે સ્ટેશને ટ્રેન આવી પહોંચતા તે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઉતરી ગયો હતો અને ત્યારબાદ ટ્રેન શરૂ થતાની સાથે જ સયાજી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચના દરવાજા ઉપર બેસી ગયો હતો, જે દરમિયાન વાપી રેલવે સ્ટેશનથી ટ્રેન ઉપાડતા ટ્રેનના દરવાજા પર બેસેલા ઇસમનો પગ પ્લેટફોર્મ સાથે અથડાતા તેના જમણા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સદનસીબે ટ્રેનમાં સવાર અન્ય યાત્રીઓએ તાત્કાલિક યુવકને ટ્રેનની અંદરના ભાગે ખેંચી લેતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. સમગ્ર ઘટનાની જાણ ટ્રેનના મુસાફરો દ્વારા વલસાડ રેલવે સ્ટેશન માસ્ટરને કરાતા વલસાડ રેલવે સ્ટેશન માસ્ટરે 108 એમ્બ્યુલન્સની ટીમને ઘટનાની જાણ કરી હતી, જેને લઈ 108 ટીમના EMT માનસી પટેલ અને પાયલોટ બિપિન પટેલ વલસાડ રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા અને યાત્રીઓ તથા કુલીની મદદથી ઇજા પામેલ યુવકને ટ્રેનમાંથી નીચે ઉતારી રેલવે સ્ટેશન ઉપર પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તેને વધુ સારવાર હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વલસાડ સિટી પોલીસ સ્ટેશનની સામેથી જ ચોરી સામે દુકાનનું શટર ઉચકી ચાઈની લારીમાંથી ₹10,000 રોકડા લઈ ફરાર થઈ ગયો હતો, જે ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે. વલસાડના શહેરી વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં 10થી વધુ ચોરીના નાના મોટા બનાવો બન્યા છે, ત્યારે વલસાડ શહેરમાં ચોરી કરવા આવતા ચોરોને પોલીસનો કોઈ ભય ન હોય તેવું જણાઈ આવ્યું છે. શહેરી વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં ચોર ઇસમો બેફામ ચોરીને અંજામ આપી રહ્યા છે, ત્યારે વલસાડ સિટી પોલીસ મથકની સામે આવેલ મોરિયા ટી સ્ટોલમાં મોડી રાત્રે એક ચોર ઇસમ અલગ અલગ દુકાનોમાં ચોરીના પ્રયાસો કરતો CCTV કેમેરામાં કેદ થયો હતો. જો કે આ ચોર ઇસમે સિટી પોલીસ મથક અને DSP કચેરીની સામે આવેલ હાજી માર્કેટ તથા અન્ય દુકાનોમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરીના પ્રયાસો દરમિયાન પોલીસ મથક સામે આવેલ મોરિયા ટી સ્ટોલ નામની દુકાનમાં શટર ઉંચકવામાં સફળતા મળી હતી અને ચોર ઇસમ ₹10,000 રોકડા લઈ વટથી ફરાર થઈ ગયો હતો. હાલ શહેરી વિસ્તારોમાં બનતી ચોરીની ઘટનાઓને લઈ વલસાડના શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ આવા ચોર ઇસમોને જલ્દીથી જલ્દી પકડી કડક કાર્યવાહી કરે અને પેટ્રોલિંગમાં વધારો કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભારતના ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થતા દમણમાં ફટાકડા ફોડી મીઠાઈઓ વેચાઈ. GST ના સર્ચ ઓપરેશનમાં વલસાડ જિલ્લામાં 7 તાલુકાના વેપારીઓને ત્યાંથી 40 લાખની ટેક્સ ચોરી પકડાઈ. સયાજી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસેલ મુસાફરનો પગ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સાથે અથડાયો.
વલસાડ સિટી પોલીસ સ્ટેશનની સામેથી જ આવેલ દુકાનનું શટર ઊંચું કરી તસ્કરો 10,000ની ચોરી કરી ફરાર. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.